વેરાવળ અને પડવલને જોડતા રોડનું સમારકામ સમયે નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાની જાણ સરપંચ અને ગ્રામજનોને થતા કામ અટકાવ્યું સરપંચ રવિરાજસિંહ જાડેજાએ. કોટડા સાંગળી તાલુકાના વેરાવળ અને પડવલને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેથી આ કેપ્ટન ટેયલર કંપની પાસે મસમોટા ખાડા પૂરવાનું સામ્રાજ્ય સ્થાપવામાં આવ્યું છે. વેરાવળ એક ઇન્ડસ્ટ્રી ઝોન હોવાથી કર્મચારીઓને આવવા જવા માટે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે, જેમ કરીને વાહન ચાલકો મુશ્કેલી વેઠતા હતા. પડવલાથી વેરાવળ અને વેરાવળથી પડવલા મુસાફરી કરવામાં મુસાફરોને પણ તકલીફ પડતી, વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેથી લઈને બુધવારના દિવસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરીમાં નબળી ગુણવત્તાની માટી નાખવામાં આવતા સ્થાનિક લોકો અને વેરાવળ ગામના સરપંચ અને તલાટી કમમંત્રીને ધ્યાન પર આવતા તુરંત સ્થળ પર પહોંચીને કામગીરી બંધ કરાવી હતી અને ઉપરના અધિકારીઓને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે નબળી કામગીરી કરવામાં આવી રહી છે, આ કામગીરી બંધ કરવામાં આવે અને સારી માટીનો ઉપયોગ કરવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું અને અધિકારીઓનો પણ ઉધડો સરપંચે લીધો હતો. ત્યારે માટીનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે અને રોડને સારી રીતે મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હાલમાં તો વેરાવળ પડવલાને જોડતા રોડનું જે સમારકામ કરવામાં આવી રહ્યું છે તે નબળી માટી ઓછી ગુણવત્તાયુક્ત મટીરિયલનો વપરાશ થતાં ગ્રામજનો અને સરપંચ દ્વારા કામને બંધ કરવામાં આવ્યું હતું. નબળી માટીનો ઉપયોગ કરી ખાડા પૂરવાના કામમાં પણ ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ સાથે રોડ પર ચાલતા કામોને સરપંચ અને ગામના જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા હતા. વેરાવળ એક ઇન્ડસ્ટ્રી ઝોન હોય અવર જવર માટે મોટાભાગના વાહન ચાલકોને આ પરેશાની વેઠવી પડતી હોય ખાડા ટેકરાને લઈને તેને પૂરણનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ આ પૂરણમાં પણ માટી તકલાદી લાવીને તેનું પૂરણ કરવામાં આવી રહ્યું હતું, જેને લઈને સરપંચ દ્વારા આ કામને બંધ કરાવી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી કે સારી માટી વાપરી અને ખાડા પૂરવામાં આવે.